પ્રહાર કર્યા. તેમણે જણાવ્યું કે આ લઠ્ઠાકાંડ સરકારની હપ્તાખોરીને કારણે થયો. ગુજરાતમાં દારૂબંધી ફક્ત કાગળ પર છે, આ લઠ્ઠાકાંડ નહીં પણ ભાજપની હપ્તાખોરીથી હત્યા થઈ રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પોલીસની જવાબદારી સાથે ગૃહમંત્રી મુખ્યમંત્રીની પણ જવાબદારી છે કે આ મુદ્દો કોંગ્રેસ વિધાનસભામાં પણ ઉઠાવશે અને એસઆઈટીની રચના કરીને ગુજરાતમાં દારૂબંધી નશાબંધીનો કડક અમલ થાય તેવી માંગણી કરવામાં આવી છે. અને આજે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લિહોડા પંથકમાં ફરી પાછો લઠ્ઠાકાંડ થયો છે. આજે પણ મોત થાય છે એ બોટાદમાં 50 કરતા વધારે લોકોના મોત થયા, નડિયાદમાં 5 લોકોના મૃત્યુ થયા અને આજે 2 લોકોના મૃત્યુ થયા અને અનેક લોકો આજે ગંભીર હાલતમાં છે. આ મૃત્યુ થાય છે ખાલી લઠ્ઠાકાંડને કારણે મૃત્યુ નથી થતા. આ ભારતીય જનતા પાર્ટીની જે હપ્તાખોરી છે એના કારણે આ સરકાર દ્વારા હત્યા થઈ રહી હોય એવું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે પણ ફક્ત કાગળ પર છે, કારણ કે છેક નીચેથી ઉપર સુધી હપ્તો પહોંચે છે અને એના જ કારણે સરકાર એક બાજુ લોકો મરી રહ્યા છે, એક બાજુ યુવાધન વ્યસનના રવાડે ચડીને બરબાદ થઈ રહ્યું છે. ખુલ્લેઆમ દારૂ વેચાતો હોય, ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાતું હોય અને ગુજરાત જાણે ઉડતા ગુજરાત બનવા તરફ આગળ વધી રહ્યું હોય અને તેમ છતાં સરકાર ચૂપ છે, કારણ કે દર મહિને નિયમિત હપ્તો પહોંચી જાય છે. સરકારની ઈચ્છા શક્તિ પણ નથી અને સાથે સાથે સરકારની ચૂપકીદી પણ છે. એના કારણે આખું ગુજરાત આજે બરબાદીના રસ્તે આગળ વધી રહ્યું છે. ત્યારે આ જે લઠ્ઠાકાંડ થયો છે એનાથી સરકારે શીખ લેવી જોઈએ, શરમ અનુભવી જોઈએ. અને અત્યાર સુધી આટલા બધા બનાવો બન્યા, આટલા બધા લોકોના મોત થયા, હજુ સરકાર કોની રાહ જોવે છે? એક હપ્તાના કારણે ગુજરાતમાં લોકો બરબાદ થાય, ગુજરાતના લોકો મરી રહ્યા હોય અને સરકાર બિલકુલ ચૂપ છે. તો મારી મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે તમારો વિભાગ છે ગૃહ મંત્રાલય, તમારા વિભાગમાં નીચેથી ઉપર સુધી હપ્તાનું રાજ ચાલે છે અને ગુજરાતમાં જે પણ આ દારૂની બદી વધી રહી છે, ડ્રગ્સની બદી વધી રહી છે અને જે પણ યુવાધન બરબાદ થઈ રહ્યું છે એના માટે તમારી સરકાર જવાબદાર છે. તાત્કાલિક આગળ આવો, આ ગુજરાતની યુવા પેઢીને બરબાદ થતા અટકાવો. તમારો જે રાજધર્મ છે એને પૂરેપૂરો નિભાવો. તમારા સરકારની જે જવાબદારી છે કે દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવાનો, એના માટે ઈચ્છા શક્તિ બતાવો. જો સરકાર ઈચ્છા શક્તિ બતાવે, સરકાર એનો રાજધર્મ સારી રીતે નિભાવે તો હું માનું છું કે એક જ દિવસની અંદર ગુજરાતમાં, આખા ગુજરાતમાં એક પણ ટીપું દારૂનું ના મળે, પણ હપ્તા લેવાનું બંધ થાય તો આ થાય ને. અને એટલા જ માટે સરકાર તાત્કાલિક આના માટે કાર્યવાહી કરે, દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવે. રામનગરી અયોધ્યામાં રામ નામની ધૂમ છે, ત્યારે સર્વત્ર રામ ભક્તો જ દેખાય છે. અયોધ્યામાં 22 જાન્યુઆરી યોજાનારી રામ